नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत है और हूँ छू परेश। मित्रों खास करीने आज आ वीडियो अंदर ईश्वदान भाई नु राजीनामु आप्यु ए विशेष चर्चा करवानी छे। आम तो रात्रे 11:30 पण मैं लाइव थईने माहिती आपी हती। हूँ आपने जणाई दो, गई काले ईश्वदान भाई राजीनामु आप्यु पछी मारे बे वखत वात थई चूकी छे। छेल्ली वात रात्रे 11 वागे पण थई छे। घणा बधा मित्रोने एवुं लागतुं हशे, मैं रात्रे कीधुं तुं छतां मारे अत्यारे केवुं छे, घणा बधा मित्रोने एवुं केवानुं थाय छे कि कोई दबाण हशे, कोई राजकीय दबाण अथवा तो बीजा अन्य दबाणों ने कारण ईश्वदान भाई राजीनामु आप्युं। खरेखर एवुं कशुं छे नहीं, कोई दबाण नथी, राजीनामु छे ए ईश्वदान भाईए स्वैच्छिक पोतानी रीते ज आप्युं छे। राजीनामु आपवा पाछळनुं कारण छे ए पण देश अने समाजनुं हित करवा माटे आप्युं छे। हूँ आपने अहीं जणाववा माँगु छूँ आ तमाम माहिती, हवे आ राजीनामु आप्युं छे तो आगळ शुं करवानुं छे एना माटे 2-3 दिवसनी अंदर मारी अने ईश्वदान भाई वच्चे बैठक थशे, पछी ज आ तमाम वस्तु छे हूँ कही शकूँ। त्यां सुधी हूँ हमणां कंई कही शकूँ तेम नथी, अने खास करीने मने घणी वस्तुनी खबर हशे तो पण ज्यां सुधी अमारी वच्चे मुलाकात नहीं थाय, बैठक नहीं थाय, त्यां सुधी हूँ कंई कही शकूँ ए वात शक्य नथी। पण खास करीने हूँ आपने जणाई दऊं कि जे आ राजीनामुं आप्युं छे स्वैच्छिक राजीनामुं छे। खास करीने जे छेल्લા 16 वर्ષથી જે પત્રકારિત્વ કરતા હતા, અને ગુજરાતનું તો સૌભાગ્ય કહેવાય કે આવા નિડર, બાહોશ, જનતાના હિતમાં કામ કરવાવાળા, ઈમાનદાર અને જેને સર્વગુણ સંપન્ન કહી શકીએ એવું વ્યક્તિત્વ એટલે ઈશ્વદાનભાઈ ગઢવી આપણે ગુજરાતને મળ્યા, એ જ આપણું સૌભાગ્ય છે। અને વી ટીવીના માધ્યમથી જે મહામંથન કાર્યક્રમ ચલાવતા હતા, જોકે દુઃખ એ વાતનું છે કે હવે મહામંથન કાર્યક્રમમાં આજીવન ક્યારેય આપણે ઈશ્વદાનભાઈના દર્શન નહીં થાય, પણ મહામંથન કાર્યક્રમ જ્યારે પણ ચાલુ થાય અને ઈશ્વદાનભાઈ આવીને એમ કહે કે તમે બધા ટીવીની સામે ગોઠવાઈ ગયા હશો આવો મને વિશ્વાસ છે, ત્યારે આપણે દરેક ઘરની અંદર, ગુજરાતના દરેક ગામ અને દરેક ઘરની અંદર એક ખુશીનો માહોલ છવાતો હતો। કેમ કે વડીલ હોય, માતાઓ હોય, મોટી ઉંમરના જે પુરુષો છે એ વર્ગને પણ એવું લાગતું હતું ઈશ્વદાનભાઈને જોઈ એટલે કે આ મારો દીકરો આવ્યો છે। કોઈ બહેનોને એવું લાગતું હતું કે આ મારો ભાઈ આવ્યો છે। બેરોજગાર યુવાનોને એવું લાગતું હતું કે અમારા વડીલ આવ્યા છે અને ક્યાંય ને ક્યાંય અમારી સમસ્યા છે એની વાત કરશે, અને અમારી જે સમસ્યા છે એનું ક્યાંય ને ક્યાંય આ ઈશ્વદાનભાઈ છે એ આપણું નિરાકરણ કરશે। આવો એક વિશ્વાસ હતો અને એ વિશ્વાસ ઉપર વર્ષો સુધી ઈશ્વદાનભાઈ અડગ રહ્યા, દેશ અને સમાજના હિતમાં લડતા રહ્યા, કામ કરતા રહ્યા। પણ અહીંયા હું આપને એ જણાવી દઉં છું, ઈશ્વદાનભાઈ સાથે મારા આમ તો કાલે ઘણી બધી લાંબી વાત થઈ છે, બધી વાતનું શક્ય નથી, પણ હું ટૂંકમાં એટલું જણાવવા માગું છું, કોઈ રાજકીય દબાણ નથી અને કોઈ નવી ચેનલ પણ પોતે ચાલુ કરવાના નથી, પત્રકારિત્વ હવે ઈશ્વદાનભાઈ કરવાના જ નથી। આ એક વાત બધાએ લખી લેવાની છે, ઈશ્વદાનભાઈ છે પત્રકારિત્વ કરવાના નથી, પણ હવે સમાજનું સારું કરવાના છે। એની અંદર આપણે જણાવી દો કે જે મહામંથનના કાર્યક્રમથી ડૉક્ટર હોય, વકીલ હોય, ખેડૂત હોય, બેરોજગાર યુવાનો હોય, ફિક્સ પગારદારો હોય, મહિલાઓ હોય, કોઈ પણ વર્ગ હોય, જેને જેને જ્યાં જ્યાં અન્યાય થયો ત્યાં તેનું સારું કરવાની કોશિશ કરી છે। અને ઈશ્વદાનભાઈને એવું લાગ્યું કે હવે આપણે વી ટીવીના માધ્યમથી જેટલું સારું કરીએ એના કરતાં વધારે સારું છે એ કરવું જોઈએ, માતાજીની ક્યાંય ને ક્યાંય એવી ઈચ્છા છે, માતાજીની કૃપા છે, અને માતાજી એના હાથે કોઈ સારું કામ કરાવવા માગે છે, એટલે ખાસ કરીને ઈશ્વદાનભાઈએ રાજીનામું આપ્યું ને ઈશ્વદાનભાઈને પણ એમ હતું કે વી ટીવીના માધ્યમથી જેટલું સારું કરીએ એના કરતાં વધારે સારું કામ કરવું છે। મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઈશ્વદાનભાઈએ વી ટીવીમાંથી રાજીનામું આપ્યું એટલે કોઈ કંઈ ગભરાવાની જરૂર નથી, હવે ઈશ્વદાનભાઈ આપની સામે આવશે એટલે વી ટીવીના માધ્યમથી જેટલા કામ થતા હતા એના કરતાં 10 ગણા કામ છે એ આપણા થશે, આપણું ભલું થશે, આપણું હિત થશે, એટલે ચોક્કસથી। જો કે અત્યારે મીડિયા અને બીજા અન્ય યુટ્યુબના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી ઘણા બધા મિત્રો છે અલગ અલગ પોતાનો જે એક વિચાર રજૂ કરતા હોય, પણ હું આપને જણાવી દઉં કે હું અહીંયા મારો અત્યારે અંગત કોઈ વિચાર રજૂ નહીં કરી શકું, કેમ કે આ મેટરની અંદર ઈશ્વદાનભાઈ છે, હું ઈશ્વદાનભાઈની નજીક હોવાને કારણે મારી એક જવાબદારી બને છે કે જ્યાં સુધી અમારી વચ્ચે મુલાકાત ન થઈ જાય ત્યાં સુધી મારે એના વિશે કાંઈ પણ બોલવું એ શક્ય નથી, એટલે ખાસ તમે 2-3 દિવસ રાહ જોજો જેથી કરીને હું ત્યારબાદ જ તમને આ વાતનો ખુલાસો કરી, શક્ય હશે તો બેઠક થશે ત્યારે હું ઈશ્વદાનભાઈ ખુદ અમે બંને છે આ આપણે વેધર ટીવીના માધ્યમથી લાઈવ થઈને પણ તમને માહિતી આપશું, પણ જે થવાનું છે તે તમારા, મારા અને ગુજરાતના હિતમાં થવાનું છે, એટલો ચોક્કસ વિશ્વાસ રાખજો। ઈશ્વદાનભાઈ છે ને જે કરશે તમને બધાને ખ્યાલ હશે, પત્રકાર હતા ને ત્યારે પણ મુખ્યમંત્રી હોય, કોઈ મંત્રી હોય, ગમે એ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે ગમે એ લેવલનો માણસ હોય, IAS અધિકારી હોય તો પણ એના છોતરા પાડી નાખે અને એને એક ડર બેસે કે ઈશ્વદાનભાઈ મહામંથન ચાલુ કરે છે તો એમાં ક્યાંય મારા ડિપાર્ટમેન્ટનો કોઈ પ્રશ્ન તો આજે નથી આવવાનો ને, એની ઊંઘ હરામ કરી નાખે, મુખ્યમંત્રી લેવલ સુધીના વ્યક્તિઓને ઊંઘ હરામ કરી નાખે। આવો મજબૂત માણસ હવે તમારીને મારી સેવા કરવા માટે મેદાને આવી રહ્યા છે, એટલે ક્યાંય ને ક્યાંય જે માધ્યમથી પણ સેવા કરશે ને તે આપણા માટે સારું જ હશે, એટલે ચોક્કસથી હું આપને માહિતી આપું છું, 2-3 દિવસ રાહ જો, પણ ક્યાંય ને ક્યાંય સારું થઈ રહ્યું છે। ને ઘણા બધા મિત્રો રાજકીય એક ટિપ્પણી કરી રહ્યા છે કે ઈશ્વદાનભાઈ રાજકારણમાં જઈ રહ્યા છે, આવું ઘણા બધા મિત્રો ટિપ્પણી કરી રહ્યા છે, જોકે આપણે અત્યારે કંઈ કહી ન શકીએ કે ક્યાં જવાના છે,
પણ આવા ઈમાનદાર બાહોશ હોશિયાર નીડર અને ઈમાનદાર માણસ છે કે જેને સર્વગુણ સંપન્ન છે આવો માણસ રાજકારણમાં આવતો હોય ને તો એ તમારું મારું સૌભાગ્ય કહેવાય. આવતા હોય તો હું તો એને આવકારું છું, એને અભિનંદન આપું છું. પણ હવે શું કરશે એ તો હવે આપણે 2-3 દિવસની અંદર જ ખ્યાલ આવશે. અત્યારે તો એ આવશે કે નહીં આપણે કાંઈ કહી ન શકીએ, પણ 2-3 દિવસની અંદર ખ્યાલ આવી જશે કે શું કરશે. એટલે ચોક્કસથી 2-3 દિવસ રાહ જો, જેથી કરીને અમે સાથે મળી અને જે કંઈ ચર્ચા થશે એ તમારા સુધી પહોંચાડશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાજર આપશો. ધન્યવાદ.